માય નેમ ઇઝ નિખિલ ખટીક અને અમારા આજે ટ્યુશનમાં 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને અમે આ 4થે વર્ષમાં પગલું મૂકવા જઈ રહ્યા છીએ. પણ હું 3 વર્ષની જર્નીમાં સરના સાથે તો નહોતો. અમારા સરનું નામ છે શ્રી જયમન મરાઠા. હું આ 3 વર્ષની જર્નીમાં સરના સાથે તો નહોતો, પણ હું હવે આ ન્યૂ સ્ટુડન્ટ છું. 4-5 મહિનામાં આવેલો છું, પણ મારી 4-5 મહિનામાં જર્ની એટલી જોરદાર રહી છે કે એમાં તમને સાંભળવામાં બહુ મજા આવશે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ અત્યારથી. હું પહેલાં એકદમ ટ્યુશન જોઈન મેં નહોતું કર્યું. હું 1 થી 9 ધોરણ સુધી સ્કૂલ મેં કરી છે, પણ મેં 1 થી 9 ધોરણમાં ક્યારે પણ ટ્યુશન કર્યું જ નથી. અને ભાઈ જ્યારે 10th આવ્યું, હું 1 થી 10th પહેલાં હું એકદમ ફોનમાં ગાંડો, કોઈ આખો દિવસ બહાર રખડ જ કરું કશું, એટલે ભણવામાં ધ્યાન જ ના આપું. ઘરના મને બોલે, પણ કહેવાય ને કે દરેક માણસમાં કશું ના કશું વસ્તુ તો હોય, એને ખાલી એક માર્ગદર્શનની જરૂરત હોય. ને એક માર્ગદર્શન બધા ના આપી શકે, ખાલી એક માણસમાં એક વસ્તુ હોય એ માણસમાં કે માર્ગદર્શન એ માણસને આપે ને માણસ પાછો એના પગ ઉપર ઊભો થાય. એટલે મેં પછી મારા જે ભાઈ હતા મારા ફ્રેન્ડ્સ હતા એ લોકો આ ટ્યુશનમાં જતા હતા. આ ટ્યુશનનું નામ છે Super 50 Badge. આ ટ્યુશનમાં જતા હતા અને મેં આ ટ્યુશન જોઈન કર્યું. ને આ ટ્યુશન મેં જોઈન કર્યું, પહેલાં કોઈ ના સુધરે, પહેલાં હું એ બગડેલો જ હતો. પછી મેં જ્યારે આ ટ્યુશનમાં ચાલુ થયું, માર્ક 50 માર્કની એક્ઝામ હતી જ્યારે હું આવતો, જ્યારે 50 માર્કની એક્ઝામ લેવામાં આવતી હતી, તો એક્ઝામમાં મારે કેટલા 25-30-40 એવા જ માર્ક આવતા હતા. ને તો પછી ધીરે ધીરે સરે મને સમજાવતા ગયા કે હા, આ બધું કરવું પડે, ભણવું એ જરૂરી છે. પછી સરે ધીરે ધીરે તોય હું કશું કરતો નહોતો, તોય હું ખાલી ફોન જેવી રીતે સર મોટિવેશન આપતા ગયા. અને પછી મારું ધીરે ધીરે ભણવાનું સારું થતું ગયું. અને પછી હું પણ આ કોમ્પિટિશનમાં બધા ભાગ લેવાનું ચાલુ કર્યું. અને બહુ કોમ્પિટિશન રમી મેં ટીમ્સની. પછી ફોન રેસમાં મારું પ્રદર્શન તો નહોતું આટલું સારું. એમાંય હું 7મા-8મા નંબરેથી ડાયરેક્ટ 12મા નંબરે આવી ગયો અને મારું ફોન રેસમાં કશું આટલું સારું પ્રદર્શન રહ્યું નહીં. પછી મારા એક ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો કે હું ડાયરેક્ટ માંદો પડી ગયો અને બે ત્રણ મહિનાની મારી એકદમ ટ્યુશનમાં રજા પડી ગઈ. ત્યારે પણ મારા બધા ફ્રેન્ડ્સ હતા, મારા સર હતા, એ બધા મને, હું દવાખાનામાં એડમિટ હતો ને ત્યાં મને મારા સરે અને બધાએ ત્યાં મને મોટિવેશન આપ્યું. અને બધા મને મળીને ભાઈ ને બધું કહેતા હતા કે ટ્યુશનમાં આ બધું વસ્તુઓ થાય. અને મને એવું નહીં કે આ લોકો આગળ એ 2-3 મહિનાની રજા પડે તો માણસના મનમાંથી 2-3 મહિનામાંથી ભણવાનું મનમાંથી છૂટી જ જાય. આખો દિવસ ફોન જોડે હોય દવાખાનામાં, એટલે આપણે ફોન એ જ થાય. એટલે તો પણ મારા ફ્રેન્ડ્સ અને મારા સર મને ડાયરેક્ટ બધું કહેતા હતા કે ટ્યુશનમાં આજે આ થયું, આજે આ સ્ટુડન્ટ ઓફ ધ ડે બની, Top 5 કોમ્પિટિશનમાં આ આજે રનરઅપ રહ્યા. તો આ મારા મનમાં એ ઉમંગ રહેતો હતો. પછી ઘરે આવ્યો, પછી ટ્યુશનમાં આવવાનું ચાલુ કર્યું પાછું. પછી મારું ટ્યુશનમાં તો જેવી રીતે એકદમ અત્યારે એકદમ ખરાબનું ખરાબ મારું પ્રદર્શન ચાલતું ગયું. એડમિટ થયાના પછી હું ટ્યુશનમાં આવ્યો, એમાં મારું પ્રદર્શન બહુ જ ખરાબ થતું ગયું. તો પણ સરે મને મોટિવેશન આપતા ગયા ને અત્યારે મારી જર્ની ચાલુ છે. ને જયમન સર, અમારા 3 વર્ષ નહીં, અમારે આખી અમારી જર્ની બહુ મોટી છે. અમારે 30 વર્ષ ને એટલા સુધી અમારે સાથે કાઢવાના છે. એટલે સર તમે પ્લીઝ અમારા સાથે જ રહેજો. અને સર પ્લીઝ આ બધું અમને તમે જે આપ્યું એના માટે સર થેન્ક યુ.